नमस्कार, आप जो राजो 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હિતભાઈ. વાત કરી પ્રથમ સમાચાર આવી રહ્યા છે વડોદરા શહેરથી સામે, કે જ્યાં ભાઈલી ગેંગરેપ કેસમાં ખુલાસો થઈ રહ્યો છે. પોલીસની ચાર્જશીટમાં એક મોટો નવો ખુલાસો સામે આવી રહ્યો છે. પૂર્વ આયોજન સાથે આરોપીઓ નીકળ્યા હતા, દુષ્કર્મના ઈરાદે જ ઘરેથી આરોપીઓ નીકળ્યા હતા. એટલી જ એકલી જ હતી જે છોકરી છે તેને ટાર્ગેટ કરવા તેઓ ઈચ્છતા હતા. દુષ્કર્મના ઈરાદે જ આરોપીઓ આ વિસ્તારમાં ફરી રહ્યા હતા. બે બાઇક ઉપર નીકળ્યા હતા આરોપીઓ. મોટો ખુલાસો સામે આવ્યો છે. પૂછપરછમાંથી આ વધુ વિગતો સામે આવી છે. વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. અહીંયા હાર્દિક, જે રીતે માહિતી આવી રહી છે કે પહેલેથી જ પ્લાન બનાવેલો હતો, ટાર્ગેટ કરવામાં આવી હતી જે એકલી જ હતી દીકરી હોય તેને, શું છે આખી ઘટના અને વધુ માહિતી શું આવી રહી છે સામે? બિલકુલ બીજો હતી, તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે શાહરૂખ બંજારાનું કબૂલાતનામું ચલાવ્યું હતું ત્યારે ન્યૂઝ એટીને શરૂઆતથી જ શંકા વ્યક્ત કરી હતી કે આરોપીઓ શરૂઆતથી જ કોઈ જે યુવતી છે કે એકલી મળે તેને પીખી નાખવાના ઈરાદાથી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આમ તેમ ભટકતા હતા. ત્યારે પોલીસે જે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે, ગુનો બન્યાના 17 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે. ત્યારે એક ચાર્જશીટમાં પણ ન્યૂઝ એટીને જે શંકા હતી એવો જ ખુલાસો થયો છે. પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે આરોપીઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા ત્યારે એકલી કોઈ યુવતી હોય કે મહિલા હોય તેને શિકાર બનાવવાના ઈરાદાથી જ નીકળ્યા હતા અને તમામ આરોપીઓ એક સાથે ભેગા થયા હતા અને બે બાઇક પર 5 જેટલા આરોપીઓ જે છે તે જુદા જુદા વિસ્તારમાં ફરીને પછી શહેરના ભાયલી વિસ્તારમાં પહોંચ્યા હતા. ભાયલી વિસ્તારમાં પહોંચ્યા બાદ એક સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે તેને ડરાવી ધમકાવીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ જે છે તે આચરવામાં આવ્યું હતું અને આગામી 4 તારીખે એટલે કે 4 નવેમ્બરે તમામ આરોપીઓને પોક્સો કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવશે. પોલીસે ઘણા એવા લોકો છે તેમના નિવેદન લીધા છે, ઘણા લોકો જે છે તેઓ સાક્ષી તરીકે પોલીસને સહકાર આપી રહ્યા છે. ત્યારે તમામે તમામ લોકો છે તેમની જે છે તે નિવેદનો લેવામાં આવશે અને તમામ લોકોની ઉલટ તપાસ જે છે તે નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવનાર છે. આભાર હાર્દિક, માહિતી બદલ. દાહોદથી સમાચાર. નકલી એન પ્રકરણમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. 3 જુદી જુદી ફરિયાદોમાં 33 ઈસમો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જમીન કૌભાંડમાં દાખલ થયેલી ફરિયાદોમાં DDO કચેરીના 14, SDM કચેરીના 3 તેમજ કલેક્ટર કચેરીના 3 હુકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર દાહોદના 8 લોકો સહિત કુલ 13 લોકો વિરુદ્ધ જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દાહોદ સમાચાર. 3 ફરિયાદોમાં 33 ઈસમો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચરવામાં આવી હોવાની માહિતી સામે આવી. વધુ માહિતી મેળવીશું. સૌરભ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર સંવાદદાતા. સૌરભ, જે રીતે માહિતી આવી રહી છે સામે, કલેક્ટર કચેરીના પણ 3 હુકમોનામાં સમાવેશ કરાયો છે, વધુ અપડેટ શું? બિલકુલ, કહી શકાય કે જે નકલી એના હુકમ મામલે જે મોટો ખુલાસો થવા પામ્યો હતો, અત્યારે જે 33 લોકો સામે પોલીસ દ્વારા 3 વિભાગમાંથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. DDO કચેરીના 14, કલેક્ટર કચેરીના 3 અને બ્રાન્ચ કચેરીના 3 એમ કરીને નકલી હુકમો મળ્યા પામ્યા હતા. જોકે કહી શકાય કે દાહોદમાં A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અને B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અગાઉ દાખલ થયેલ નકલી એને હુકમ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના સંદર્ભમાં આ જે ખુલાસો થવા પામ્યો હતો. હાલ નકલી એને જે હુકમનો ઉપયોગ કરીને પ્રોપર્ટી કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા અને વધુ સર્વે નંબરોમાં પણ નકલી કૌભાંડ સામે આવે તેવી અત્યારે શક્યતાઓ લાગી રહી છે. આભાર સૌરભ, માહિતી બદલ. કલેક્ટર કચેરીના પણ 3 હુકમોનો આ ઘટનામાં સમાવેશ થાય છે. દાહોદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી એન પ્રકરણમાં પોલીસની આ મોટી કાર્યવાહી સામે આવી રહી છે. 3 ફરિયાદોમાં 33 ઈસમો સામે હાલ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. તહેવારો સમયે એસટી બસ અને રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વધી જાય છે. રાજકોટ એસટી વિભાગે પણ તહેવાર સમય વધતા મુસાફરોના ધસારાને લઈને આયોજન કર્યું. રાજકોટ એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી છે. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સમાજતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે દિવાળીનો તહેવાર નજીક છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે, ત્યારે રાજકોટ એસટી દ્વારા પણ વધુ બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ વ્યક્તિને પોતાના વતન જવામાં અગવડ ન પડે. હા, ચોક્કસથી હેતવી, રાજકોટ જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવતો જાય છે તેમ તેમ રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે પણ મુસાફરોની ભીડ વધતી જાય છે. જે રીતના જોવામાં આવે તો અત્યારે પણ અહીંયા જે છે એ રાજકોટ બસ સ્ટેશન છે તે મુસાફરોથી ભરાઈ ચૂકી છે. તો અન્ય કેટલાક મુસાફરો છે આપણી સાથે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને તમે કઈ જગ્યાએ જાઓ છો અને એસટી શા માટે પસંદ?
એસટી અમે એટલા માટે પસંદ કરી છે કારણ કે એસટી છે એ સલામત છે, સુરક્ષિત છે અને છે, ઓવર સ્પીડમાં પણ નથી ચાલતી અને એક્સિડન્ટ કે અકસ્માત થવાના સંભવ છે એ નહિવત થઈ જાય છે. હા સાહેબ, અમે છે ખાનગી બસનું છે બુકિંગ માટે પૂછાવડાયું પણ ખાનગી બસનું ભાડું એસટી બસ કરતાં ખૂબ જ વધારે છે, ડબલ છે અને તહેવાર ટાણે ખરેખર લૂંટ મચાવે છે જે એસટી વિભાગ છે એ નથી કરતું. અન્ય વ્યક્તિઓ છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે તહેવાર નજીક આવી રહ્યા છે અને તમે પણ વતન તરફ જઈ રહ્યા? બસ કાંઈ નહીં, અત્યારે સુરત જવા નીકળ્યા છીએ અમે. ખાસ કરીને ઓમાં તો બુકિંગ ફૂલ છે પ્રાઇવેટ બસમાં બધામાં અને ભાવ પણ ડબલથી પણ વધારે છે, એટલે અમે અત્યારે આમાં જઈએ છીએ એસટીમાં અને રિટર્નમાં અમે સોફો કરાવેલા છે પ્રાઇવેટ બસમાં, પણ એક વ્યક્તિના 1000 રૂપિયા અમે દીધા છે. કાલની અમારી રિટર્ન છે. હે, એસટીમાં તો બસ રનિંગ બસ 200-300 રૂપિયાની આડે ગાડે છે. ચોક્કસથી હેતવી, અહીંયા જે મુસાફરોની ભીડ છે એમનું એક કારણ એવું પણ છે કે જ્યારે ખાનગી બસોમાં મુસાફરો જતા હોય છે તો તેમને તહેવાર સમયે જે છે ડબલ કરતાં પણ વધુ ભાડું દેવું પડતું હોય છે, એટલે કે રાજકોટ સુરત વચ્ચે જે 300-400 રૂપિયા ચાલતા હોય છે તેમને 1000-1200 રૂપિયા સુધી પણ ચૂકવવા પડતા હોય છે. એટલા માટે મુસાફરો છે તે એસટીમાં જવાનું પસંદ કરતા હોય છે. અને જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને એસટી વિભાગ દ્વારા જે છે આશરે 100 જેટલી બસ છે તે એક્સ્ટ્રા દોડાવવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને મુસાફરો છે જે લોકો પોતાના વતન જવા ઈચ્છતા હોય તે સરળતાથી જઈ આવી શકે, એટલા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જી હતી બિલકુલ હાર્દિક, એકવાર મહિલા મુસાફરો છે તેઓ સાથે પણ વાત કરશું. તે લોકો એસટીને કેટલી સુરક્ષિત માને છે અને ખાસ કરીને તહેવાર ટાણે જ્યારે ત્યારે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી આપણે અહીંયા કેટલાક મહિલા મુસાફરો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને મહિલાઓ છે તે એસટીમાં વધારે મુસાફરી કરવાનું ઈચ્છતા હોય છે અને આપણે એમની સાથે પણ વાત કરીશું. આ બેન શું કહેશો, ક્યાં જાવ છો? અમે સુરત જઈએ છીએ. એસટીમાં સગવડતા સારી રહે અને બીજા લોકલ કરતા આમાં સસ્તું રહે. અન્ય બહેનો છે આપણે એમની સાથે વાત કરીશું. બેન ખાસ કરીને દિવાળીનો તહેવાર છે કેવો ઉત્સાહ છે અને વતન તરફ જવાની કેવી? દિવાળીનો તહેવાર છે એટલે ઉત્સાહ બહુ વધારે છે અને વતનમાં જાય તો આપણને શું ત્યાં મજા આવે અને આપણું માઇન્ડ પણ ફ્રેશ રહે છે એમ કે ત્યાં વાતાવરણ સારું હોય છે. રાજકોટ એસટી બસ સ્ટેશનના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અહીંયા જે છે એ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. રાજકોટનું એસટી બસ સ્ટેશન છે તે અત્યારે મુસાફરોથી ભરાઈ ચૂક્યું છે. અહીંયા જે છે સતત બસોની પણ અવર જવર થઈ રહી છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે તે તહેવારના સમયે સૌથી વધુ એસટીમાં જવાનું પસંદ કરતા હોય છે, કેમ કે હવે એડવાન્સ બુકિંગની પણ ફેસિલિટી હોય છે એટલા માટે મુસાફરોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભોગવવી નથી પડતી હોતી. બીજી તરફ ભાડા છે તે સામાન્ય ભાડામાં છે મુસાફરો તે પોતાના વતન સુધી પહોંચી જતા હોય છે અને એટલા માટે જ મહિલા મુસાફરો હોય કે અન્ય કોઈ લોકો હોય તે જે છે મુસાફરી માટે એસટીનો જ પસંદ કરી રહ્યા છે અને એટલા માટે જ રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે અત્યારે મુસાફરોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. નવસારીથી સમાચાર છે. રેલ્સના ચક્કરમાં અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. નવસારીમાં ગણદેવીના બેલીમુરાની આ ઘટના છે કે જ્યાં રેલ્સના ચક્કરમાં 2 યુવકોને ગંભીર અકસ્માત નડ્યો. બંને યુવકોને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પણ પહોંચી છે અને જેના કારણે તેઓને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. બેલીમુરાથી ધોલાઈ જતા માર્ગ ઉપર આ ઘટના બની છે. પોતાની બાઇક ઉપર ખૂબ જ સ્પીડમાં તેઓ જઈ રહ્યા હતા અને વિડીયો શૂટ કરી રહ્યા હતા અને તે સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અગાઉ પણ રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર તેઓ આ પ્રકારે વાયરલ કરી ચૂક્યા છે. સમગ્ર મામલે લઈને બેલીમુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ આપી રજૂઆત કરી છે. પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં તસ્કરો બેફામ બન્યા અને જેના આ સીસીટીવી પણ સામે આવ્યા છે. આજે બાઇક ઉપર જઈ રહેલા વ્યક્તિને આપ જોઈ રહ્યા છો, તે પાર્ક કરેલી એક બાઇકને ચોરી કરીને લઈ જઈ રહ્યો છે. બાઇક ચોરીના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા અને જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે. આ વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે.
द्वारकाथी समाचार छे। भाणवडमां तस्करो बेफाम बनी रहा छे। थोड़ा दिवसे दुकानमां चोरी करी वेराड नाका पासे दुकानमां चोरी करी अने जना आ दृश्यो सामे आव्या छे। दुकानमांथी रोकड रकमनी चोरी करी आ चोर फरार थयो छे। वेपारी थोड़ीवार माटे दुकान छोड़ी बहार गया अने त्यां ज एक अजाण्यो शख्स आवे छे अने दुकानना गल्लामांथी रोकड लईने ते फरार थई जाय छे। समग्र घटना सीसीटीवी केमेरामां कैद થવા પામી છે। શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પર હુમલો કરવામાં આવ્યો। બોટાદ નગરપાલિકા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પર હુમલો કરવામાં આવ્યો। રૂપિયાની લેતી દેતી મામલે આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। 12 વર્ષ પહેલાના 18-20 લાખ રકમ મામલે હુમલો થયો। આ હિસાબો પેટે વાતચીત કરવા દુકાને તેઓને બોલાવવામાં આવ્યા હતા અને લાફા બાદ લાકડી વડે હુમલો કરે તે પહેલા જ લોકોએ આ મામલો થાળે પાડ્યો। સમગ્ર મામલે બોટાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 12-15 વર્ષ આમ જૂના મિત્રો છે પણ 12-15 વર્ષ પહેલાંનો જૂનો હિસાબ છે 18-20 લાખ રૂપિયાનો। એ બાબત હું ઉઘરાણી કરતો હતો વારંવાર। આ વખતે આ દુકાન ઉપર આવી અને સીધો મારી ઉપર હુમલો કર્યો છે। મહેસાણાથી સમાચાર છે। ઓએનજીસીના વેલ ઉપર ગેસ લીકેજની ઘટના સામે આવી। જોટાણા નજીક કસલપુર ગામ નજીકની આ ઘટના છે। 407 નંબરના વેલ પર બનેલી આ ઘટના છે। 6 કલાકની જહેમત બાદ ગેસ અને ઓઇલ લીકેજ કાબૂમાં લેવાયું। ઓએનજીસીની ટીમે 6 કલાકની જહેમત બાદ લીકેજ બંધ કરાવ્યું। જમીનમાંથી ગેસ લીકેજના પગલે સ્થાનિકોના આંખમાં બળતરા પણ તેઓને થઈ હતી। વાપીમાં રોડ ઉપર રિક્ષા ચાલકને સ્ટંટ કરવા ભારે પડ્યા। પોલીસે સ્ટંટનો નશો ઉતાર્યો। વાપી જીઆઈડીસીમાં જાહેરમાં રિક્ષા પર સ્ટન્ટ કરતા બે યુવકોને સીન સપાટા કરવા ભારે પડ્યા। પોલીસે દ્રશ્ય જોઈ તેની ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષા પર ઉભા રહી સીન સપાટા કરતા બે રિક્ષા ચાલકોને ઝડપી પાડ્યા। વાપી જીઆઈડીસી વિસ્તારમાં પૂર ઝડપે દોડતી એક રિક્ષાની સાઈડમાં ઉભા રહી અને એક યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો। મુખ્ય રોડ પર વાહનોની અવર જવર વચ્ચે રિક્ષા પર ઉભા રહી એક યુવક સ્ટન્ટ કરતો હતો। આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ આ મામલે રિક્ષાની ઉપર ઉભા રહીને શોબાજી કરતા યુવક અને રિક્ષા ચાલક એવા રૂપેશ મંડલ અને દુર્ગેશ મંડલને ઝડપી લીધા હતા। બંનેની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના હાથે ઝડપાયા બાદ આ બંને પોલીસ સમક્ષ બે હાથ જોડી અને માફી પણ માંગી અને ફરી વખત આવી ભૂલ નહીં કરે તેવી ખાતરી આપી। આમ હવે જિલ્લામાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી રીતે જોખમી સ્ટંટ કરી સીન સપાટા કરતા શોખીનોની હવે ખેર નથી। જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા વચ્ચે છેલ્લા 4 વર્ષથી ટલ્લે ચડી નવા બંદર પ્રાથમિક શાળા। ભાવનગર મહાનગરપાલિકા બહાર સિટી વિસ્તાર નજીકના થોડા વર્ષો પહેલા નવા 5 ગામો ભળ્યા બાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની કોર્પોરેશનની શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો। પરંતુ એકમાત્ર અકવાડા વિસ્તારમાં આવેલી નવા બંદર પ્રાથમિક શાળા છેલ્લા 4 વર્ષથી જિલ્લા પંચાયત અને કોર્પોરેશન વચ્ચે ટલ્લે ચડી રહી છે। આ શાળા હવે મહાનગરપાલિકાના નિર્ણયની રાહ જોઈ રહી છે। જ્યારે સાધારણસભામાં એ પ્રશ્ન થયો ત્યારે નવા બંદર વિસ્તાર છે એ કોર્પોરેશન વિસ્તારની હદમાં નથી આવતો એને ધ્યાનમાં રાખી અને જનરલ સામાન્ય સભાએ 12 પૈકી 11 સ્કૂલોને ભેળવવા માટેની મંજૂરી આપેલી હતી જેના કારણે 11 શાળાઓ ભેળી હતી અને નવા બંદર પ્રાથમિક શાળા 2021માં ભેળવવામાં નહોતી આવેલી। વર્ષ 2020માં જિલ્લા પંચાયત હસ્તકની 12 શાળા કોર્પોરેશનની શિક્ષણ સમિતિમાં સોંપવા પંચાયતે ઠરાવ કર્યો હતો। ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ 12 શાળાનો સમાવેશ કરવા ઠરાવ કરી નિર્ણય માટે કોર્પોરેશનમાં મોકલવામાં આવ્યો। પરંતુ જે તે સમયે નવા બંદર પ્રાથમિક શાળા મહાનગરપાલિકા વિસ્તારમાં ન આવતી હોવાનો વિવાદ ઉભો થયો હતો જેમાં 12 શાળામાંથી નવા બંદર શાળાને શિક્ષણ સમિતિમાં ન સમાવી 11 શાળાને શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો જેથી આજે પણ તે શાળા જિલ્લા પંચાયત હસ્તક જ છે ત્યારે હવે ફરીથી આ શાળાને કોર્પોરેશન હસ્તક સમાવેશ કરવાની માંગ ઉઠી રહી છે।
બાર શાળાઓની દરખાસ્ત આવી હતી, 11 શાળાઓ ભળી છે. જે તે વખતે સાધારણ સભાની અંદર વિપક્ષના નેતાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા એના કારણે એક શાળા ભળી ન હતી, પરંતુ આજે એની પૂર્તતા સાથે અમારી પાસે ઠરાવ કરવા માટે આવી છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેલાડીઓને સારા ગ્રાઉન્ડ મળી રહે તેના માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. જો કે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ ખેલાડીઓ તેનો લાભ નથી લઈ શકતા. કંઈક આવું જ બન્યું છે પાટણના વારાહીમાં બનેલા સંકુલની સાથે. સાંદલપુર તાલુકાના વારાહી ગામમાં લાખોનો ખર્ચ બનાવેલા સંકુલ અને ગ્રાઉન્ડ ઉપયોગના અભાવે ખંડેર બની ચૂક્યા છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અંતર્ગત રમતગમતની માળખાકીય સુવિધા વધારવા વર્ષ 2007માં સ્પોર્ટ્સ સંકુલ બનાવાયું હતું. આરએનબી વિભાગે વારાહી ગામથી 1 કિલોમીટર દૂર લગભગ 50 લાખના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાવ્યું છે અને જે વર્ષ 2011થી કોઈ વપરાશ ન થતા ખંડેર સ્થિતિમાં છે. ગ્રાઉન્ડમાં ઘાસ ઉગી નીકળ્યું છે અને જ્યારે બિલ્ડિંગ ખંડેર બની ચૂકી છે. વિદ્યાર્થીઓ જે અત્યારે ભરતીઓ બધી ચાલે છે, પોલીસ ભરતી છે, ફોરેસ્ટ ભરતી છે, બીજી બધી અન્ય ભરતીઓની જે તૈયારી કરવા માટે છોકરાઓ જે પહેલાં આવતા, પણ આ ચોમાસા પછી તો ગ્રાઉન્ડની પરિસ્થિતિ મેદાનની એકદમ વીક થઈ ગયેલી છે. અત્યારે હાલ ગ્રાઉન્ડમાં હાલવાની પરિસ્થિતિ પણ નથી, અત્યારે હાવ એકદમ બાવળ થઈ ગયા છે, ખાડા બહુ પડી ગયા છે. પહેલાં પરિસ્થિતિ આમ જોવા જઈએ તો સરસ ગ્રાઉન્ડની હતી કે જ્યારે આમ ગ્રાઉન્ડ જોઈએ ત્યારે આમ સારું લાગતું હતું, પણ અત્યારે જોઈએ 10-15 વર્ષ પછી ગ્રાઉન્ડની તો હાલત કહેવાય કે આખી પૂરી થઈ ગયેલી છે. બરાબર બારણા રહ્યા નથી, લાઇટિંગ નથી. અહીં 30 દાંભલાઓ હતા લાઇટિંગના, હવે દાંભલાઓ રહ્યા નથી અને બારી બારણા તો તૂટી જ ગયા છે અને કોઈ હાલત નથી, પાણીની સગવડ નથી પીવા માટેની. આ સ્પોર્ટ્સ સંકુલમાં સિક્યોરિટી રૂમ, ઓફિસ, ચેન્જિંગ રૂમ, રાત્રિ રમત માટેના 20 જેટલા એલઈડી સાથેના પોલ સહિત તમામ સુવિધાઓથી આ મેદાન સજ્જ હતું. ગ્રાઉન્ડ બનાવ્યું ત્યારથી જ સિક્યોરિટી ગાર્ડ રખાયા હતા, તેમ છતાં રૂમોના બારી, દરવાજા, ટ્યુબલાઇટ, પંખા, લોખંડના પોલ સહિતની વસ્તુઓ આ ગ્રાઉન્ડ પરથી ગાયબ થઈ ગઈ છે. સંકુલમાં જાડી ઝાખરા અને બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મૃત અવસ્થામાં પડેલા આ ગ્રાઉન્ડને જોઈ તૈયારી કરતા યુવાનો પણ નિરાશ જોવા મળી રહ્યા છે અને તંત્ર પાસે ગ્રાઉન્ડ ફરી જીવંત બનાવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. આ ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત જો કરવામાં આવે તો પહેલું તો સ્થાનિક લોકોમાં સ્કિલ્સની એક જે જરૂરિયાત છે તેના માટેનું આ સારામાં સારું પ્લેટફોર્મ છે. કારણ કે અહીંયા સ્થાનિક આપણે સરહદી વિસ્તારમાં જોવા જઈએ તો ખૂબ સારા સારા ખેલાડીઓ વિવિધ રમતોમાં હોય છે, પણ તેમને પ્લેટફોર્મ પૂરું નથી મળતું, તેના કારણે તે લોકો આગળ વધવાથી વંચિત રહે છે. ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે અને તેનાથી તે વિસ્તારના બાળકોને ખેલ પ્રતિભા બહાર આવે તેના માટેનું એક માધ્યમ બન્યું છે અને બીજા છોકરાઓ જે પોલીસ, ફોરેસ્ટ. રાજકોટના ઉપલેડામાં ગામલોકો મુશ્કેલીમાં મુકાયા. ઉપલેડાના ગઢાળા ગામમાં કોઝવે તૂટતા ગામલોકો જીમના જોખમે મોજ નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામના પૂર્વ સરપંચે કહ્યું કે 24 દિવસ થવા છતાં વરસાદમાં તૂટેલા કોઝવેનું સમારકામ હજી સુધી નથી કરવામાં આવ્યું. તંત્રએ કોઝવે પરથી લોકોને ન જવા માટેની સૂચનાઓનું ફક્ત બોર્ડ મારીને સંતોષ માની લીધો છે. કોઝવે તૂટતા ગઢાળા ગામના વિદ્યાર્થીઓ અને ગામલોકોને 12 કિલોમીટર ફરીને કેરાળા થઈ ઉપલેટા જવું પડી રહ્યું છે, ત્યારે ગામ લોકો અને ગઢાડા ગામના પૂર્વ સરપંચે કોઝવેના સમારકામની માંગ કરી છે. છેલ્લા 24 દિવસથી ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવેલો હતો તે બિલકુલ તૂટી ગયેલ છે, ત્યારે ગામ લોકોને જીવના જોખમે છતાં પણ આ રસ્તા પર ચાલે છે. તેમજ અત્યારે 12 કિલોમીટર ફરી અને વિદ્યાર્થીઓને અને નાના નાના બાળકોને જવું પડે છે. નવસારીમાં હિન્દુ સંગઠન દ્વારા ઘર વાપસી માટેનો યજ્ઞ યોજાયો. નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ કાવડેજ ગામમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં ડાંગ જિલ્લાના 30 આદિવાસી પરિવારોનું યજ્ઞ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું. આ શુદ્ધિકરણ મહાયજ્ઞમાં 30 પરિવારોની સ્વેચ્છાએ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી. મહત્વનું છે કે ડાંગ જિલ્લાના 30 આદિવાસી પરિવારોએ અગાઉ ઈસાઈ ધર્મ સ્વીકાર્યો હતો. અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અગ્નિવીર સંસ્થા છેલ્લા 7 વર્ષથી અન્ય ધર્મમાં જોડાયેલા લોકોને ઘર વાપસી કરાવવાનું કાર્ય કરી રહી છે.
આજે કાવડેના સુંદર મંદિરમાં ગર્ભાપસીનો પ્રોગ્રામ હતો. ડાંગ વિસ્તારના 30 પરિવારે આજે કોઈ ભૂલને કારણે ધર્મ પરિવર્તન કર્યું, આજે શુદ્ધિ કરીને વાપસ ગર્ભાપસી કરી. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાથી દાઝવાના કિસ્સાઓ સામે આવતા હોય છે અને જેથી લોકોને સારવાર મળી રહે તેના માટે સિવિલ હોસ્પિટલ તમામ રીતે સજ્જ છે. એમરજન્સી કેસીસમાં દર્દીને તાત્કાલિક સારવાર મળી શકે તેના માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે બે લેયરમાં સારવાર મળે તેવું આયોજન છે. દાઝવાના કેસ સ્ટાફની તૈનાતી, દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવશે, સાથે જ વાહનોના અકસ્માત અને દારૂગોળાની એલર્જી માટે જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વર્ષે બે લેયરમાં સારવાર દર્દીઓને મળી રહે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દવાનો પૂરતો સ્ટોક પણ અત્યારથી જ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે, સાથે 108 પણ તૈનાત રહેશે. દિવાળીના તહેવારમાં સિવિલ હોસ્પિટલમાં આ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદ પોલીસ નાગરિકોની સુરક્ષા માટે સજ્જ છે. શહેરમાં 12,000 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. બસ સ્ટેશન, મેટ્રો, રેલવે સ્ટેશન, બજારો, બેંક, એટીએમ સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારાશે. સીસીટીવી કંટ્રોલ રૂમ થકી વિવિધ વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવશે. જાહેર સ્થળોએ મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ રહે અને નાગરિકોમાં સલામતીની સુરક્ષાની ભાવના જળવાઈ રહે એના માટે પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. બસ સ્ટેશન, બજારોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમથી સીસીટીવી થકી બાજ નજર રખાશે. સુરતી લોકો તેમની મનગમતી વસ્તુ લેવા માટે લાખો રૂપિયા આપવા તૈયાર થઈ જતા હોય છે અને તેવું જ જોવા મળ્યું છે ફરી એકવાર સુરતના આરટીઓમાં. સુરત આરટીઓ દ્વારા આરઝેડ કારની સિરીઝ નંબરના ઈ ઓક્શન યોજવામાં આવ્યું, જેમાં એક કાર ઓનરે 0001 નંબર મેળવવા માટે 11,95,000 રૂપિયાની બોલી લગાવી અને આ જ પ્રકારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે સુરતી લોકોએ લાખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા. લોકો પોતાના મનપસંદના વાહન રજીસ્ટ્રેશન નંબર મેળવવા ઈ ઓક્શનમાં બોલી લગાવતા હોય છે. સુરત દ્વારા પણ આવી ઓક્શનની પ્રક્રિયા નવરાત્રીના ભાગરૂપે કરવામાં આવેલી, જે પૈકી 446 જેટલા મોટર વાહન ચાલકો એટલે એલએમબી પ્રકારના કારધારકોએ આમાં ભાગ લીધેલો, જે પૈકી 419 જેટલા સફળ બીડર તરીકે ઉતરી આવેલા, જે પૈકી સૌથી વધુ બોલી એક નંબર માટે 11,95,000 જેટલી લગાવેલી છે, જ્યારે 4 એક્કા એટલે 1111 માટે 2,22,000 જેવી બોલી લગાવેલી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ રજા આપશો. નમસ્કાર.